हेलो एवरीवन, धोरण सात विषय गणित चैप्टर नंबर 14 समिति स्वाध्याय 14.2। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे तेनी थियरी अने स्वाध्याय 14.1 ना जे दाखला हता ए भणी गया छे। तो हवे आपणे स्वाध्याय 14.2 जोईशुं। तो स्वाध्याय 14.2 में क्वेश्चन नंबर 1 छे, नीचे आपेली कई आकृति में परिभ्रमणीय समितिनो क्रम एक करता वधु छे। तो मैं तमने आगळ थियरी में समझाव्यु छे कि परिभ्रमण केन्द्र कोने कहे छे, परिभ्रमण कोण कोने कहे छे अने एक परिभ्रमण बराबर केटला अंश थाय छे। तो फरीथी समझावी दो कि जे कोईपण वस्तु छे, जे वस्तु बिंदु थी परिभ्रमण करे अने ते बिंदु आगळ आवे तो तेने केन्द्र कहे छे, परिभ्रमण केन्द्र कहे छे। जे पछी परिभ्रमण कोण कोने कहे छे, तो कोईपण वस्तु छे ते खूणे थी परिभ्रमण करे, क्यांथी परिभ्रमण करे, खूणा थी परिभ्रमण करे अने जे वस्तु पर आवे तेने परिभ्रमण कोण कहे छे। परिभ्रमण मां एक परिभ्रमण बराबर 360 अंश थाय छे। तमारे याद राखवानुं छे अर्धुं परिभ्रमण बराबर, के अर्धुं परिभ्रमण एटले तमने जोयुं हशे કે એક ચતુર્થાંશ ભાગ હોય તો 90 અંશ થાય છે, જો અને ત્રણ ભાગ હોય, એક તૃતીયાંશ ભાગ હોય તો 120 અંશ થાય છે, અને અડધું મીન્સ કે એક તૃતીયાંશ બરાબર તે બીજા ભાગનું પરિભ્રમણ કરે તો 180 અંશ થાય છે। તમારે યાદ રાખવાનું છે એક પરિભ્રમણ બરાબર 360 અંશ થાય છે, બે પરિભ્રમણ બરાબર 180 અંશ, ત્રણ પરિભ્રમણ બરાબર 120 અંશ અને ને ચાર પરિભ્રમણ બરાબર કેટલા થાય છે, ચાર ખૂણેથી પરિભ્રમણ કરે તો 90 અંશ થાય છે। તો આપણો જે પહેલો દાખલો છે એને જ આધારિત છે। તો તમે જોઈ શકો છો કે આપેલી આકૃતિમાંથી પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતાં વધુ છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને આકૃતિ આપેલી છે, તો આ જે છે અહીંયાથી પરિભ્રમણ કરશે તો 1, 2, 3 અને 4 મીન્સ કે ચિત્રને કેટલા વંશના ખૂણે, તો કેટલા વંશના ખૂણે ચાર વખત ફેરવવામાં આવે છે। તો મેં હમણાં જ સમજાવ્યું કે ચાર ભાગમાં પરિભ્રમણ કરે તો 90 અંશ થાય। કેવી રીતે? તો 360 ભાગ્યા 4 કરશો એટલે 90 અંશ થશે। એ રીતે તમારે આ દાખલો ગણવાનો છે। તો લખીશું કે આ ચિત્રને નેવ અંશના ખૂણે ચાર વખત ફેરવતા કેમ? ચાર વખત તો જો આ એક વખત ફરશે, બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત, એટલે કે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિમાં આવે છે। ચાર વખત એટલે કેટલા અંશ હશે? 90 અંશ। અને આ જે ચિત્ર છે એનો સમમિતિનો ક્રમ કયો હશે? પરિભ્રમણ સમમિતિનો ક્રમ 4 છે બરાબર। તો લખીશું આ ચિત્રનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે। ઓકે, આ રીતે તમારે ગણવાનું છે। બીજું છે, તો તમને અહીંયા ત્રિકોણ આપેલું છે, તો આ અહીંયા મૂળ સ્થિતિમાંથી પરિભ્રમણ પડશે તો કેટલા ખૂણા થશે? 1, 2 અને 3 ખૂણા માટે આ ચિત્રને કેટલા અંશના ખૂણે, તો 360 ભાગ્યા 3 કરશો એટલે 120 આવશે, 12 તારીખ 36 એટલે કેટલા આવશે? 120। ત્રણ ક્રમ છે ને એટલે કે 120 ના ખૂણે। તો શું લખીશું કે આ ચિત્રને 120ના ખૂણે કેટલી વખત ફરે છે? 1, 2 અને 3 વખત। તો 3 વખત ફેરવતા મૂળ સ્થિતિમાં આવશે। તમારે એટલું જ યાદ રાખવાનું છે કે એક પરિભ્રમણ બરાબર 360 અંશ, તો 2 હોય તો 360 ભાગ્યા 2 કરવાના, 3 હોય તો 360 ભાગ્યા 3 કરવાના, 4 હોય તો 4 પરિભ્રમણ ક્રમ હોય તો 360 ભાગ્યા 4 કરવાના। ઓકે, તો તમને આ ખ્યાલ આવી જશે। તો લખીશું
કે આ ચિત્રને કેટલી વખત છે? ત્રણ વખત છે, એટલે કેટલા અંશના ખૂણે? 120 અંશના ખૂણે. તો લખીશું 120 અંશના ખૂણે ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. ઓકે, તો આ ચિત્રનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો છે? ત્રણ છે, ત્રણ વખત ફરે છે ને, એટલે ત્રણ છે. ઓકે, હવે જુઓ આગળ. તો આ ફરશે તો એક જ છે, બરાબર? આમ ફરશે તો એક જ વખત ફરીને મૂળ સ્થિતિમાં આવશે, માટે આનો સમમિતિનો ક્રમ કેટલો હશે? એક જ હશે. એકથી વધારે હોય તો કહેવાનું કીધું છે, બરાબર? પણ આ તો એક જ છે, તો લખીશું કે આ ચિત્ર નો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એવી રીતે આપણે ડી જોઈશું. તો જુઓ, આ મૂળ સ્થિતિ છે, ત્યાંથી ફરશે તો આ એક વખત ફરશે અને આ બીજી વખત ફરશે, એટલે કેટલી વખત ફરશે? બે વખત ફરશે. 360 ભાગ્યા બે કરશો એટલે કેટલા થશે? 180 થશે. શું થશે? 180 અંશ. માટે શું લખીશું? આ ચિત્રને એકસો એંસી અંશના ખૂણે કેટલી વખત? બે વખત ફેરવતા મૂળ સ્થિતિ માં આવે છે, બરાબર? અને આનો ચિત્રનો પરિભ્રમણીય, આ ચિત્રનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે? બે વખત ફરે છે એટલે બે છે. ઓકે, આવી રીતે યાદ રાખવાનું છે. ઈ જોઈશું. હવે જુઓ, ઈને આપણે અહીંયા મૂળ સ્થિતિ છે એને ફેરવીશું તો આ એક વખત, બે વખત અને ત્રણ વખત, એટલે કેટલી વખત થશે? ત્રણ વખત, એટલે 360 ભાગ્યા કેટલા થશે? ત્રણ થશે, એટલે કેટલા આવશે? 120 અંશના ખૂણે પરિભ્રમણ કરશે. તો લખીશું કે આ ચિત્રને 120 અંશના ખૂણે ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિમાં આવે છે, અને આ ચિત્રનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે? ત્રણ છે. ઓકે, એવી રીતે એફ જોઈશું. તો મૂળ સ્થિતિમાં, આ મૂળ સ્થિતિ છે, ત્યાંથી ફરશે તો એક વખત, બે, ત્રણ અને ચાર, મીન્સ કે ચાર, તો 180 ભાગ્યા કેવા થશે? સોરી, 360 ભાગ્યા કેટલા થશે? ચાર થશે, એટલે કેટલા અંશના ખૂણે આવશે? 90 અંશના ખૂણે, બરાબર? તો લખીશું કે આ ચિત્રનો 90 અંશના ખૂણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિમાં આવે માટે આ ચિત્રનો પરિભ્રમણીય
સમમિતિનો ક્રમ કેટલો છે? ચાર છે. ઓકે, હવે તમને શું કીધું છે કે આ જે આકૃતિ છે એમાં એક કરતાં વધુ છે, તો કયા કયામાં છે? તો જુઓ, એક કરતાં વધુ એટલે એ બી ડી ઈ અને એફમાં એક કરતાં વધારે છે. તો લખી કાઢીશું, છેલ્લે લખવાનું છે આ તમારે. ઓકે, કે આકૃતિમાં એ કઈ કઈ આકૃતિમાં એકથી વધારે છે? તો જો ચાર, અહીંયા પહેલામાં ચાર છે, બીજામાં કેટલા છે? ત્રણ છે, એટલે કે બી, ત્રીજામાં તો એક જ છે એટલે નહીં ગણવાનું, એકથી વધારે હોય એ ગણવાનું. તો ડી બરાબર, પછી ઈ અને એફ માં શું છે? પરિભ્રમણીય સંમિતિનો ક્રમ એકથી વધારે છે. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ એકથી વધારે છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે કે એક પરિભ્રમણ બરાબર 360 અંશ, બે પરિભ્રમણ બરાબર 360/2, પછી 3 એટલે 360/3, 4 એટલે 360/4, એટલે કે 1 = 360, 2 = કેટલા થશે? તો 360/2 થશે 180, પછી 3 હશે તો 120 અંશના ખૂણે, અને 4 હશે તો 90 અંશના ખૂણે. આ રીતે તમારે આ દાખલો યાદ રાખવાનો છે. ઓકે, જે તમારે નોટબુકમાં ગણવાનો છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો. આગળ આપણે ભણ્યા છે એવી જ રીતે ફરીથી યાદ કરાવી દઉં કે એક પરિભ્રમણીય ક્રમ એટલે કે 360 અંશ, 2 હોય એટલે 360/2 કરવાના, 3 હોય તો 360/3 કરવાના, 4 હોય તો 360/4 કરવાના, 5 હોય તો 360/5 કરવાના. ઓકે, તો એવી રીતે તમે જોઈ શકો છો ચિત્રમાં. તો આ પરિભ્રમણ કરશે તો આ 1 અને આ 2 વખત પરિભ્રમણ કરશે બરાબર. તો આ જે ચિત્ર છે એ વચ્ચે x બિંદુ આપેલું છે બરાબર, એ x બિંદુએથી કેટલી વખત કેટલા અંશના ખૂણે? તો 2 છે એટલે કે 360/2 એટલે કે 180 અંશ થશે. માટે 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા તે શું આવશે? મૂળ સ્થિતિ પર આવશે, અને તેનો પરિભ્રમણીય ક્રમ કેટલો હશે? 2 છે બરાબર. તો લખીશું કે આ ચિત્રને કેટલા અંશના ખૂણે x બિંદુએથી બે વખત ફરે છે એટલે 360/2 એટલે કે 180 અંશના ખૂણે કેટલી વખત ફેરવતા? 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ પર બરાબર, 180 અંશના ખૂણે ફેરવતા મૂળ સ્થિતિ પર આવે છે, અને તેનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ કેટલી વખત ફેરવ્યા છે? 2 વખત એટલે 2 છે. ઓકે, એવી રીતે બીજું જોઈશું. તો તમે જોઈ શકો છો આ ચિત્રમાં, તો આ પણ એક્સ બિંદુએથી ફેરવીશું તો 1 અને 2 વખત જ ફરશે બરાબર. તો એ પણ સેમ જ થશે. લખીશું આ ચિત્રને એક્સ બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ
पर आवे अने तेनो परिभ्रमणीय क्रम परिभ्रमणीय सम्मितानो क्रम बराबर केटलो छे बे छे एवी रीते त्रिकोण में तो आ एक्स बिंदुए फेरवीशू तो एक वक्त बे ने त्रण एटले 360 भाग्या शू थशे 3 हशे तो 360 भाग्या 3 360 अंश भाग्या 3 करशे एटले 120 अंश आवशे केटला आवशे 120 अंश तो लखीशू आ चित्र ने एक्स बिंदु थी केटला अंश 120 अंश केम 120 अंश तो एक वक्त एक्स बिंदु थी अहींयाथी फेरवीशू तो 1 2 अने 3 एटले 120 अंश ना खूणे 3 वक्त फेरवता मूळ स्थिति पर आवे अने तेनो परिभ्रमणीय सम्मितानो क्रम 3 छे ओके केटलो छे 3 छे एवी रीते डी જોઈશું તો ડી જુઓ અહીંયા એક્સ બિંદુથી ફેરવીશું તો એક ચક્કર મારશે 2 3 અને 4 મીન્સ કે 4 એટલે 360 ભાગ્યા 4 કરીશું તો કેટલા આવશે 90 અંશ આવશે બરાબર તો કેટલા ખૂણે આવશે 90 અંશના ખૂણે તો લખીશું આ ચિત્રને એક્સ બિંદુથી 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ પર આવે તેનો પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ 4 વખત એટલે 4 છે ખ્યાલ આવી ગયો એવી રીતે ઈ જોઈશું તો જુઓ ઈ માં તમને લોકો કેટલી વખત ફેરવશો આ એક્સ બિંદુથી ફેરવીશું તો 1 2 3 અને 4 મીન્સ કે 4 વખત બરાબર તો 360 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે 90 અંશ માટે આ ચિત્રને એક્સ બિંદુએથી કેટલા અંશના ખૂણે 90 અંશના ખૂણે બરાબર તો લખીશું આ ચિત્રને એક્સ બિંદુથી 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ પર આવે છે તેનો પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ 4 છે હવે જુઓ એફ છે તો એક્સ બિંદુએથી અહીંયાથી ફેરવીશું તો 1 2 3 4 અને 5 હવે 5 વખત છે તો 360 ભાગ્યા કેટલા કરશો 5 કરવા પડશે કેટલા કરવા પડશે 360 ભાગ્યા 5 360 ભાગ્યા 5 કરશો એટલે તમને ભાગાકાર તો આવડે જ છે 360 ભાગ્યા 5 કરશો એટલે 72 થશે 72 અંશ થશે ઓકે તો શું લખીશું કે આ ચિત્રને જો અહીંયા કરી આપણે 360 આ 5 છે તો 5 તો 5 7 5 35 બરાબર 10 5 2 10 72 અંશ આવે ને એટલે આ ચિત્રને એક્સ બિંદુથી
72 અંશના ખૂણે કેટલી વખત 5 વખત ફેરવતા મૂળ સ્થિતિ પર આવે છે તેનો પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ 5 છે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો કે એક પરિભ્રમણીય બરાબર 360, બે વખત ફેરવીએ તો 360 ભાગ્યા 2, 3 વખત ફેરવીએ તો 360 ભાગ્યા 3, 4 વખત ફેરવીએ તો 360 ભાગ્યા 4 અને 5 વખત ફેરવીએ તો 360 ભાગ્યા 5. એવી રીતે તમને આગળ આકૃતિ આપેલી છે, જીમાં સ્ટાર જેવું આપેલું છે, તો એમાં તમે ગણી શકો છો કે 6 વખત ફેરવવામાં આવે છે. તો એકદમ ઇઝી છે. કેવી રીતે? તો 360 ભાગ્યા 6 કરશો એટલે કે 60 અંશ. તો શું લખશો? કે આ ચિત્રને એક્સ બિંદુએથી 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિ પર આવે છે અને તેનો પરિભ્રમણીય સંમિતતાનો ક્રમ 6 છે. એવી રીતે તમને આગળ આપેલું છે એ કેટલી વખત ફરે છે, તો તમે જોઈ શકો છો 1, 2, અને 3 વખત ફરે છે. તો એ 3 વખતનું, તો 360 ભાગ્યા 3 એટલે કે 120 અંશના ખૂણે આવશે. તો શું લખશો? તો આ ચિત્રને બિંદુ એક્સ બિંદુએથી 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા બરાબર મૂળ સ્થિતિ પર આવે છે. આવી રીતે તમારે જી અને એચ છે એ ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે, તથા આ જે છે એ નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં ઘરે લખવાનું છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.